હવે આગળ વાત કરીએ દીવની દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીએ લોકડાઉન ને લઈને દીવ જિલ્લાના માર્કેટની લીધી મુલાકાત દીવમાં હાલ લોકડાઉનનો બીજો કેસ ચાલુ થઈ ગયો છે ત્યારે તેને ગંભીરતાથી લઈ દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી દ્વારા દીવ જિલ્લાની દરેક માર્કેટની મુલાકાત લીધી હતી અને દીવની માર્કેટમાં વેચનારા લોકોની મુલાકાત કરી ચર્ચા કરી હતી અને દરેક વેચનારાઓ અને ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સેનિટાઇઝર વગેરેનો ઉપયોગ કરવો અનિવાર્ય છે એવી લોકોને અપીલ કરી હતી તેઓને લોકડાઉન દરમિયાન દરેક નિયમોનું ચુસ્ત પાલન કરવા દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીએ જણાવેલ અને દરેક તેઓ શાકભાજી વગેરે ક્યાંથી અને કઈ રીતે લાવે છે તે વિશે પૂછતાછ કરી હતી દીવ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્તને લઈ આજ સુધી કોઈ પણ કોરોના પોઝિટિવ કેસ નથી અને આગળ પણ કોરોના પોઝિટિવ કેસ ન આવે તેની તકેદારી દીવ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે મીનાક્ષી ગઢવી ZSTV દીવ અભી તક દીવ કી જનતા કી મેં બહુ સરાહના કરતા હું કે એસે મુશ્કેલ સમયમાં ભી ઉન્હોને બહુ ધૈર્ય સે કામ લિયા હૈ ઓર કુલ મિલા કે યહાં પે સિર્ફ 8 કેસેસ આજ તક રજિસ્ટર હુએ હૈ ઓર ઉસમે 26 લોગ અરેસ્ટ હુએ હૈ ઉસ 8 કેસેસ મેં જો ઇનિશિયલ ફેઝ મેં થા નાઉ સિન્સ સેકન્ડ ફેઝ ઓફ ધીસ લોકડાઉન કોઈ એસા સર દીવ મેં કોરોના को रोकने में सफलता मिली है आज आपने जायजा लिया है क्या स्थिति है अभी और पुलिस के द्वारा अभी कौन कौन सी अपनी जो सरहदें सील की गई देखिए अभी तक तो यहाँ पॉजिटिव केस नहीं मिला है इसका मतलब ये नहीं कि हम कॉम्प्लेसेंट हो जाए हम पूरे एहतियात बरत रहे हैं बॉर्डर हमारे दोनों से है कोई भी अननॉथराइज एंट्री वहाँ से बैन है यहाँ पे आज हमने दौरा किया रेगुलरली हम यहाँ पे आ रहे हैं इसलिए कि ये एक ऐसी जगह है जहाँ से वेजिटेबल वेंडर्स यहाँ आते हैं तो उनकी पूरी हाइजीन का ध्यान रखना और यहाँ पे जो दीव की जनता आएगी वेजिटेबल खरीदने के लिए तो उनको सोशल डिस्टेंसिंग के नॉर्म समझाना उनको अपने पर्सनल हाइजीन के बारे में बताना तो कैसे सैनिटाइजर्स यूज़